हाय, केम छे तू? मने सारू छे। केम आटला बधा दिवस पछी? अरे अचानक याद आवी गई। घरे बधा केम छे? मजा मा? ना, हूँ सिगरेट नहीं पीतो, मैं तो छोड़ी दी थी। घना वर्ष थाया। पप्पा जारे थी ऑफ थी गया त्यार थी ज मैं छोड़ी दी थी। अच्छा तो अहीं आवे छे? ओके आओ। अमारो फ्रेंड हतो, मारो आजनो विषय छे सोशल मीडिया। एक दोस्त, सोशल मीडिया अने मारी लाइफ, त्रणे त्यारे एवी रीते मारी मगज ऊपर अने मारा जीवन में हावी थई गया कि हूँ कोण छू ने एज भूली गयो हूँ। हूँ शू छू ने एज भूली गयो हूँ। हूँ ज्यारे नानो हतो ने त्यारे आ सोशल मीडियाथी खूब दूर हतो। हूँ एक मारी अलग मेमरी में हतो, अलग फोटो में हतो। पण ज्यारे हूँ आ मोबाइल, लैपटॉप, ट्विटर, फेसबुक, इंस्टाग्राम, व्हाट्सअप, हवे तो टिकटॉक आव्यु छे, इंस्टाग्राम ऊपर रील्स आवी छे, त्यारथी हूँ आम मारी जातने हूँ तेमां डूबाड़तो जाऊँ छूँ। 12th ની જ્યારે એક્ઝામ હતી ને ત્યારે મેં આર્ટ્સ કર્યું હતું અને એક્ઝામમાં હું પાસ પણ થયો। પણ જ્યારે મેં 12th રાખ્યું અને એમાં પણ મેં આર્ટ્સ રાખ્યું તો મારા સગ્ગા કાકાએ બોલવાનું બંધ કરી દીધું મારી સાથે, કારણ કે છોકરો આર્ટ્સ કરે છે આર્ટ્સ। ત્યારબાદ મેં 12th રિપીટ કર્યું કોમર્સ સાથે। આ આંકડા, ખાતા એ બધું મને પલ્લે નહોતું પડતું, મારા માટે બધું નવું હતું। પણ કોઈકની ઈચ્છાઓના ખાતે મારી જિંદગી મેં ઘાલકાત નાખે ઉદ્ધારી નાખી। જ્યારે હું નાનો હતો ને ત્યારે હું સાપ સીડી, લૂડો, આમ ફોનમાં હું અલગ અલગ ગેમ રમતો, ત્યારે મમ્મી કહેતી બેટા ચેસ રમ, ચેસ, ચેસથી મગજનો વિકાસ થશે। પણ સાલું આ ઘોડા, ઊંટ, વજીર ની ચાલ સમજવામાં ને સમજવામાં હું મારી ચાલ ભૂલી ગયો। સોશિયલ મીડિયા હું જ્યારે ચાલુ કરું ને ત્યારે મને એવું લાગે કે હું જીવું છું। એમાંથી મને એક મારો ફ્રેન્ડ મળ્યો, એનું નામ નહીં આપું, દિલનો બહુ સારો, મારી સાથે વાત કરતો, મેસેજ કરતો આખો દિવસ, શું કરે શું નહીં મને એની ટેવ પડી ગઈ, ક્યારે પડી ગઈ ને મને ખબર જ ના રહી। ધીમે ધીમે એ મારા મગજ પર હાવી થવા લાગ્યો। અત્યારે એનો જ મેસેજ હતો, આ સિગરેટ પીતો થયો ને એના જ કારણે, કારણ કે એ હવે મેસેજ નથી કરતો, હવે વાત નથી કરતો, મને ઇગ્નોર કરે છે અને મને થાય છે તકલીફ,
હું જીવતો તો એના માટે ને એ જીવે છે હવે બીજાના માટે. ખબર નહીં કેમ, પણ આ લોકોને ઇન્ટરેસ્ટ જ્યારે ઓછો થઈ જાય ને ત્યારે આપણામાંથી રસ જતો રહે. મને આજ દિવસ સુધી ખબર નથી પડી કે મારા પપ્પા કોણ હતા, મારી મમ્મી કોણ હતી. હું ફૂટપાથ ઉપર જ્યારે એક કાકાને મળ્યો ને ત્યારે એણે મને પાળી પોસીને મોટો કર્યો, અને પછી મને ખબર પડી કે મારું તો કોઈ નથી પણ સોશિયલ મીડિયા મારું છે. જ્યારે હું અહીંયા ટ્વીટ કરું ત્યારે મને એવું લાગે છે કે હું જીવું છું. જ્યારે હું અહીંયા પોસ્ટ કરું ત્યારે મને એવું લાગે છે કે મને કોઈક સાંભળી રહ્યું છે, મને કોઈક જોઈ રહ્યું છે. મારું હેશટેગ કરે ને કોઈક તો મને એવું લાગે કે મને કોઈક બહુ મોટું સન્માન આપ્યું. પણ હકીકતમાં હું થાકી ગયો છું. મારી બાજુમાં એક છોકરી રહે છે, એ જ્યારે છાની ના રહે ને તો એના પપ્પા એને મોબાઈલ દઈ દે છે. ના, મોબાઈલ ના આપો. મોબાઈલની તકલીફ મને ખબર છે. શરૂઆતમાં તો બહુ મીઠો લાગશે, પછી ક્યારે કડવો થઈ જશે અને વાર કરશે ને ખબર જ નહીં રહે. અત્યારની પબ્લિક ગાંડી થઈ ગઈ છે. ખબર નહીં હવે મારું શું થશે. ક્યાં ખૂબ ખીસીને કાય કે કહી લોગ ચૂપ રહેતે હું બોલા નહીં કરતે ઉસે સુન જાતા હૈ. હવે હું આંગળીઓથી બોલતી બોલીને થાકી ગયો છું. હવે મારે બોલવું છે. છે કોઈ સાંભળનારું? હવે હું આંગળીઓથી બોલી બોલીને થાકી ગયો છું. છે કોઈ સાંભળનારું? હવે હું બોલી બોલીને થાકી ગયો છું. છે કોઈ સાંભળનારું? નાથ, તું ક્યાં છે? મારે તારી પાસે આવવું છે. માં, હું થાકી ગયો છું. મોબાઈલે મને પાંગળો બનાવી દીધો છે. મને કઈક થાય છે, આ વ્યસને મને ડૂબાડી દીધો છે. એ બાપુ, ક્યાં છે તું? મને બહાર કાઢો ને, મને બહાર આવવું છે, મને વાતો કરવી છે. હું આંગળીઓ મારી હવે કામ નથી કરતી. મને બહાર કાઢો ને, મને બહાર કાઢો ને. સિગરેટ કેમ છે? મજામાં? હું પણ મજામાં.